बीबीए ने बीकॉम नी परीक्षाना पेपर लीक थया हता। त्यारे बीकॉम सेमेस्टर 5 नी परीक्षा ने लईने सौराष्ट्र युनिवर्सिटी ए महत्वनो निर्णय लीधो हतो, एटले के बीकॉम सेम 5 नी परीक्षा 18 ऑक्टोबरे योजाई हती। आ समग्र मामले कोंग्रेसना सौराष्ट्रना प्रवक्ता निदत बारोटनी पत्रकार परिषद योजाई हती। त्यारे महत्वनुं छे के एफएसएल रिपोर्टमां राजकोटनी ज कॉलेजमांथी पेपर लीक थयो होवानो खुलासो थयो छे। सौराष्ट्र युनिवर्सिटीमां अनेक वखत कौभांडो थया तेनी मिस्ट्री सॉल ज नथी थती। पेपर लीकमां कोई पगला लेवामां पण नथी आव्या। આજે ખબર પડી કે આજે આજે એમાં કઈ પ્રતિક્રિયા આપવી હોય તો ચાર દિવસ થી અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ કોલેજો યુનિવર્સિટીઓમાં ચોક્કસ જ્ઞાતિ લાગે છે। કુલપતિને માટે સાવ સરળ કેસ હતો તો પણ એ કરી ડિટેક્ટ નથી કરી શકતા અથવા તપાસ। એક મૂવી આવ્યું હતું નોબડી કિલ જેસિકા, એના જેવો કેસ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો। વારંવાર યુનિવર્સિટીમાં અનેક પ્રકારની ઘટનાઓ બને, તપાસની વાત આવે અને છેલ્લે એ ઘટનામાં કશું નીકળે નહીં। છેલ્લી ઘટના તો પેપર ફૂટ્યું, બે પેપર બીબીએ અને બીકોમ, આટલા દિવસથી તપાસ ચાલે, હજી તો તપાસ જ ચાલે છે, ગુનો પણ દાખલ નથી થયો। આ છેલ્લામાં છેલ્લી ઘટના એની પહેલાં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની હોકીની મેચ રમાવાની હતી, રાજ્યના મંત્રી પણ અહીં આવવાના હતા, હોકીનું ગ્રાઉન્ડ રાત્રે કોઈ ખોદી જાય, વળી વાત આવે તપાસ કરીશું, તપાસ ન થઈ। એની પહેલાં યુનિવર્સિટીના કુલપતિના નામે બીભત્સ માગણીઓવાળો ખરાબ કહી શકાય એવો પત્ર 6 સિન્ડિકેટ સભ્યોના સહીથી બહાર વહેતો થાય, એની પણ પોલીસ ફરિયાદ કરવાની વાત આવે, તપાસ થાય અને અનડિટેક્ટેડ રહે। ગુજરાતમાં સૌથી વધુ ગાજેલું વોટ્સએપ કાંડ, જેમાં ભરતી કરવાની હતી, કોણે વોટ્સએપ લીક કર્યા, આ સાચા હતા કે ખોટા, તપાસ ચાલે, ગુનો દાખલ ન થાય, ડિટેક્ટ ન થાય। માટી કૌભાંડની વાત આપણે સાંભળી, દરેક યુનિવર્સિટીના જેટલી જેટલી ઘટનાઓ બની છે। બાંધકામમાં 1,61,00,000 રૂપિયાનું ડૉક્ટર જોશીપુરા જ્યારે કુલપતિ હતા ત્યારે બાંધકામ થયું, એની સામે ફરિયાદો થઈ, તપાસો થઈ, કોઈ ડિટેક્શન નહીં, કશું જ નહીં। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાણે કાયદો હાથ ન પહોંચાડી શકતો હોય એવી સ્થિતિ છે। કેપ દિવસ એવી વાત આવે કે બધા જ પેપરો સીલબંધ કવરમાં છે, તો એવું લાગે કે આ કંપની જે પેપર છાપે છે એ ક્યાંક લીક ન કરતી હોય। ગુજરાતની અંદર કાયદાની વ્યવસ્થા બીજે હોય કે ન હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોઈ ગુનાઓ, કોઈ ઘટનાઓ ખુલ્લી પડતી નથી, જે દર્શાવે છે કે આ પેપરના કૌભાંડમાં પણ આગામી દિવસોમાં આપણને ખબર પડશે કે પેપર એની મેળે કવરમાંથી બહાર આવી ગયું અને મીડિયા સુધી પહોંચી ગયું, આની માટે કોઈ જવાબદાર નથી એવું લાગી રહ્યું છે। તો તે પોતે જ અનેક વખત વિવાદમાં આવેલા છે, દાખલા તરીકે વોટ્સએપ કાંડ જે થયું, ભરતી કાંડ, એમાં પણ એ હતા। ગત વખતે પીએચડીની પરીક્ષા વખતે ખૂબ ફરિયાદો થઈ, એ વખતે પણ તે હતા અને કંઈ કર્યું નહીં। આ વખતે પણ કુલપતિ યુનિવર્સિટીમાં આવે, બીજે જાય, ત્રીજે જાય, કાર્યક્રમોમાં જાય, પણ આ પ્રશ્નને ગંભીરતાથી લેતા નથી। એનો અર્થ એવો થયો કે યુનિવર્સિટીમાં કશું જ સારું કરવાનો પ્રયાસ તેઓ કરતા હોય એવું લાગતું નથી। સરળ હતું, જ્યારે આપણને ખબર હતી કે પરીક્ષા લેવાઈ નથી એટલે બધા જ કવર સીલબંધ હતા, સીલબંધ કવર યુનિવર્સિટીમાં પાછા આવે એટલે જે કંપની આ કવર પેક કરતી હોય એને બોલાવીને પૂછવામાં આવે કે આમાં ક્યાંય કોઈ કવર ખુલ્યું છે કે નહીં, ખૂબ સરળતાથી એ કંપની જવાબ આપી શકે। આમાં ક્યાંય એફએસએલ, પોલીસ, તપાસ, ક્રાઇમ આવી કોઈ આવશ્યકતા હોય એવું મને લાગતું નહોતું, ખૂબ સરળતાથી આ કામ થઈ શકે એવું હતું। પણ છતાં કોઈ જ ગુનો જાણે આપણે ઉકેલવો ન હોય એવી યુનિવર્સિટીની કુલપતિની ઢીલી નીતિને કારણે સમગ્ર કૌભાંડો ચાલી રહ્યા છે। વર્તમાન સમયમાં પણ અત્યારના કુલપતિ કડક રીતે કામ નથી કરી શકતા, એના કારણે જ આ વસ્તુ પકડાતી નથી કે જાહેર થતી નથી।